પહેલા તમામ ઉમેદવારો માટે એક સરસ મજાની અપડેટ લઈને આવ્યો છું જો તમે સરકારી નોકરીની તૈયારી કરો છો તો આ કોર્સ તમારા માટે બેસ્ટ છે એમ તો ચાર હજાર રૂપિયાનો કોર્સ છે પરંતુ દોસ્તો જો આપણી ચેનલનો જોબેન નામનો કોડ વાપરશો તો તમને ફ્રીમાં પડશે ચાર હજાર રૂપિયામાંથી એક પણ રૂપિયો તમારે ભરવાનો નથી અને આ કોર્સથી તમને દોસ્તો ખૂબ ફાયદો થવાનો છે તમને સર્ટિફિકેટ પણ મળવાનો છે આવનારી નોકરીઓમાં તમને ખૂબ ઉપયોગી નિવડશે સ્ટેપ દોસ્તો તમારે એનરોલ નામ પર ક્લિક કરવાનું છે એના પછી દોસ્તો બીજા સ્ટેપમાં જે ફેસબુક ગૂગલ અને એપ પર લખેલું છે એમાં વચ્ચે ગૂગલનો જી લખેલો છે એના પર ક્લિક કરીને તમારું જે પણ જીમેલ એકાઉન્ટ તમારા મોબાઈલ હોય એ સિલેક્ટ કરવાનું છે એના પછી દોસ્તો કૂપન કોડ છે તેમાં જોબ સ્ટેન

નવી નવી નોટિફિકેશન આવી છે નવી નવી પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે તો જે પણ જરૂરી માહિતી છે દોસ્તો આ ભરતીને લગતી એ બધી જ આજની વિડીયોમાં ડિસ્કસ કરીશું સાથે નવા મિત્રોથી વિનંતી કરું છું કે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે જે બિલકુલ ફ્રી છે એક પણ રૂપિયો ચાર્જ નથી લિંક તમને વિડીયોની નીચે મળશે આગળ વાત દોસ્તો ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા જે ભરતી આવી છે જેનું મંજૂર મહેકમ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસ થી છે આગળ વાત કરીશું હાલમાં ફાયર વિભાગની નવીન કુલ ટ્વેન્ટી વન એટલે કે એકવીસ જગ્યા તથા રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી ગાંધીનગરના પત્ર ક્રમાંક પ્રમાણે ત્રીસ માર્ચ બે હજાર એકવીસ તથા કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગરના હુકમ કમાંક પ્રમાણે નિયમોમાં સુધારો વધારો થયો છે દોસ્તો આ હુકમ પ્રમાણે સુધારા નિયમો મંજૂર થયેલા છે ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર ડિવિઝનલ ફાયર ઓફિસર સંવર્ગ વ સંવર્ગ એક જગ્યા ડ્રાઈવર કમ પંપ ઓપરેટરની બે જગ્યા તથા ફાયરમેન કમ ડ્રાઈવર મહિલા અનામત બે જગ્યાઓની ભરતી નિયત શૈક્ષણિક લાયકાત શારીરિક ક્ષમતા એક્સપિરિયન્સ તથા નિયત વયમર્યાદા ધરાવ ઉમેદવારોએ અરજી ફોર્મ તથા જગ્યાની વિગતો અને શરતો નગરપાલિકા સિવિક સેન્ટર નગરપાલિકા મહેકમ શાખામાંથી ઓફિસ સમય દરમિયાન તથા ઈ નગર પોર્ટલ ડોટ જીઓવી ડોટ ઇન ઓફિશિયલ વેબસાઇટ છે એના પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી લેવાના રહેશે નિયત અરજી ફોર્મ ભરીને આરપીએડી અથવા સીડ પોસ્ટથી જાહેરાત પ્રસિદ્ધ થયાના ત્રીસ દિવસની અંદર એટલે કે છવ્વીસ જાન્યુઆરી બે હજાર બાવીસ સુધીમાં નગરપાલિકા કચેરીને મળે તે રીતથી મોકલવાના રહેશે કવર ઉપર જગ્યાનું નામ અવશ્યપણે લખવાનું છે તમે કઈ પોસ્ટ માટે અરજી કરો છો તો તમારે વિસ્તૃત માહિતી આપવાની છે સમય મર્યાદા બાદ આવેલ અરજી ગ્રાહ્ય રખાશે નહીં તો દોસ્તો હજી પાંચથી છ દિવસ બાકી છે એપ્લાય તમે કરી શકો છો બીજા સુધી પણ માહિતી પહોંચાડી શકો છો તો બસ દોસ્તો આજની વિડીયોમાં આટલું જ રાખીએ છીએ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા ફરીથી મળીશું નવી જાહેરાત સાથે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ